फो ही फॉलो कर से। हाँ नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणं, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो आयरियाणं, नमो उवज्जायाणं, नमो उवज्जायाणं, नमो लोये सव्वसाहुणं, नमो लोये सव्वसाहुणं, ऐसो पंचनमुक्कारो ऐसो पंचन्मुक्कारो, सव्वपावप्पणासनो सव्वपावप्पणासनो, मंगलानं च सव्वेसे मंगलानं च सव्वेसिं, परमं हवै मंगलं। पद्मं हवै मंगलम्, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। गौरांग आनंद जी, जय सच्चिदानंद। ओके गीता बेन अनम्यूट कर। जय सच्चिदानंद गौरंगानंद जी, जय सच्चिदानंद जय कांति सच्चिदानंद। आनंद जी साहेब, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। गौरंगानंद जी आ रेफरेंस लखाओ हाँ, अरे यार तुम्हें पानी आगर करें। एंड नोटबुक नंबर B6 मली गो आपने? मैं काढ़ी से अरे आज हाँ मैं वच्चे छे स्थित प्रज्ञ दशा में ममता नु भान ना होय हमें बरो। पेज काढ़ी थी। हाँ, कांति आनंद जी साहेब, हाँ जय जी, सच्चिदानंद साहेब, जय सच्चिदानंद। सच्चिदानंद। यहाँ दादा भगवान कहे छे कि स्थित प्रज्ञ दशा में ममता नु भान ना होय, अहंकार नु पण भान ना होय, छता अहंकार अने ममता होय ना होय एवू नहीं, ए अहंकार ना चाला तो ना ज पाड़े साहेब। ए थोड़ू समझाओ ने कि स्थित प्रज्ञ दशा में ममता नु भान ना होय ने अहंकार नु पण भान ना होय, ए केवी दशा होय ए जरा समझाओ ने। स्थित प्रज्ञ दशा, આમાં વાક્ય મને મળવું જોઈએ ને, હજુ વાક્ય હા આમાં મળ્યું હા નથી હજુ। હજી એમને બરોબર ડેફ, બીજી વાર ગૌરાંગભાઈ, રેફરન્સ બોલું હા એક જ ગૌરવ, મિનિટ, હા મેં કાઢું એક જ મિનિટ। હા તમે આ પેજ હતો ને તમારે, કે પેલા તમે લખાવી હતો તે? હા હા ભાઈ, જતું બીજી, તમારે હા બીજી વાર બોલું રેફરન્સ પાછું બોલું સાહેબ। રેફરન્સ નહીં, મને આમાં અત્યારનો રેફરન્સ મળવો જોઈએ ને। ગૌરંગાનંદજી, ગૌરંગાનંદ, હા વાંધો નહીં। હા તમે આજ પે B6 લખાવ્યું હતું ને, 38 of 43। હા ઉપર પાનું નંબર 90, તારીખ 20/11/73 મુંબઈ, અને એમાં નીચે પેજ 39 of 43। આવ્યું, હવે આવ્યું, હા હવે આવ્યું ને, હા બરાબર છે। હા સ્થિત પ્રજ્ઞ દશામાં હમ મમતા નું ભાન ના હોય, હાજી અહંકાર નું પણ ભાન ના હોય, છતાં અહંકાર અને મમતા હોય ના હોય એવું નહીં, અહંકાર ના ચાળા ના પાડે,
આમાં એટલું જ કહેવા માંગે છે કે સ્થિત પ્રજ્ઞ દશામાં અહંકાર અને મમતા હોય, પણ એ બીજાને દેખાય એવા ના હોય, ચાળા ના પાડે એમ. હાજી, જેમ આપણે કોઈને ચાળા પાડીએ ને તો એને દેખાય કે આ મને ચાળા પાડે. હાજી હાજી હાજી. પણ સમકિતધારી મહાત્માઓની જે આખી દશા છે, એમને પ્રજ્ઞા શક્તિ પ્રગટ થઈ ગઈ છે, અને એ અહંકાર અને મમતા ગયાનું પ્રમાણ છે. સમજાયું? હાજી હાજી હાજી. મહાત્માઓની જે દશા છે એ આખો હું શુદ્ધાત્મા છું એ લક્ષ સહિતની આખી દશા છે, અને પ્રજ્ઞા શક્તિ જાગૃત થયા પછીની આંતરિક ભૂમિકા છે આ. હા, એટલે અહંકાર અને મમતા ચાળાય પણ ના પાડતા હોય એવી દશા છે આ. અહંકાર અને મમતા નો ત્યાગ થઈ ગયો, સ્ત્રી પ્રજ્ઞ ને થયું નથી, હજી નથી થયું, ના નથી થયો, પણ એ બીજાને દેખાય એવા ના હોય બસ. એને ભાન જ નથી કે અહંકાર છે કે મમતા છે એવું. છતાં અહંકાર અને મમતા હોય ખરી. હા, જેમ આપણે ઘરની અંદર કોઈ વસ્તુ મૂકી દીધી હોય અને ભૂલી ગયા હોય એવું. હા, ખરી, પણ આપણને ખબર નથી. હા, એના જેવું. દાદા ભગવાન કે છે ને, મેં તો તમને સ્થિત પ્રજ્ઞ થી પણ ઊંચી દશામાં મૂક્યા છે આ. દાદા ભગવાન કે છે, હા, શુદ્ધાત્મા પદ એ એટલી મોટી વસ્તુ છે. હાજી, અદભુત વસ્તુ છે. હા, અહંકાર અને મમતા નો ત્યાગ થઈ ગયો. હા, કોઈ કાળે ના પડે એવું થઈ ગયું પોતાનું સ્વરૂપ. હા સાહેબ, એ ગ્રહણ થઈ ગયું, હું શુદ્ધાત્મા છું એ. હા, હવે ત્યાગ અને ગ્રહણની ઝંઝટમાંથી એ મુક્ત થયા, મુક્ત થઈ ગયા. અને હવે શું રહ્યું? તો કે ફાઇલોનો સમભાવે નિકાલ બસ, આટલું જ રહ્યું. હાજી, સ્થિત પ્રજ્ઞ દશા વાળાને હજુ પ્રતીતિ નથી બેઠી કે હું શુદ્ધાત્મા છું. એ હજી પ્રતીતિ નથી આવી, હજી એને ના પ્રતીતિ આવી નથી, કારણ કે અહંકાર અને મમતા છે હજી. હા, પણ એનું એને પોતાને ભાન જ નથી કે હજુ અહંકાર અને મમતા છે મારામાં. હાજી સાહેબ, એને ખ્યાલ જ નથી કે હવે અહંકાર અને મમતા મારામાં છે કે નથી, એમ એ જ હજી ના હોય. હા, એટલે આમ એમ કહેવાય કે દાદા ભગવાને આમ શું આપ્યું છે એ પણ એને હજી ભાન નથી આવ્યું, એમ કે એટલું બધું દાદા એ ઊંચું પદ આપી દીધું છે આપણને. બહુ મોટી વસ્તુ છે, જ્ઞાની બનાયા. હા, જ્ઞાની પુરુષ બનાવ્યા આપણને, બરોબર. શિષ્ય નથી બનાયા. ના, એક્ઝેક્ટ સાહેબ. ગુરુ હોય એ શિષ્ય બનાવે. હું જ્ઞાન થયો છું એવું બહાર કહેવા માટે નથી.
हाँ जी ओके गीता बेन हाँ हाँ जी साहेब બીજું છે આના સિવાય એક એક મિનિટ તમે 88 પેજ પર લખાવ્યું હતું બીજું નેક્સ્ટ 38 નંબર પેજ ઉપર ઓકે પછી લઈશ નેક્સ્ટ કશ્યપજી બધાને જય સચ્ચિદાનંદ અને જય સચ્ચિદાનંદ આ શેર કરવાનું ઓપ્શન આપજો હા આપીએ છીએ पच्चे मन गूंज मधुबन सी डी 63-10 मन गूंज मधुबन अंतर कोयल तन नंदन वन निरम दोहियल रुआसु कहवा मांगे छे ये थोड़ी ये समझ नहीं आया मुझे जो है क्या कहना चाह रहे किस बारे में ये पद मन गूंज मधुबन अंतर कोयल धन नंदन वन नीरव दोयल कोकिल पंचम तहु का अंदर जगनिर्विघ्ना ऐक्य त्रिमंतर मन गुंज मधुबन अंतर कोयल तन नंदन वन नीरव दोयल जी जब मैं शुद्धात्मा हूं ऐसा लक्ष्य बैठ जाता है तो मन मन भी जो है वो गुंजन करता है अच्छा तन मतलब शरीर जो है वो एक नंदन वन जैसा हो जाता है मन नीरव दोयल मन गुंजन करता है मतलब वो आनंद से आनंद के कारण गुंजन हाँ, करता है हाँ, हाँ, हाँ। अच्छा और वो मधुबन मधुबन का क्या बता रहे हैं मन गुंज मधुबन अंतर कोयल अच्छा जैसे मधुबन में कोयल है वैसे वैसे गूंजता है ऐसे बोल रहे हाँ हाँ अच्छा और नीरव तन नंदन वन मतलब तन नंदन वन की जैसे नीरव दोयल मतलब उसमें कष्ट नहीं होता ऐसे बोल रहे हैं कष्ट का अनुभव नहीं हाँ, होता तन नंदन वन नीरव दोयल उसमें कष्ट का कोई अनुभव नहीं होता ऐसा बोल रहे हैं मतलब वो अलग रहने के उपकार मतलब परमानंद एक तरह हाँ। का खुद का आनंद और नीरव दोयल नीरव मतलब एक परम शांति और कोई कष्ट जिसमें कोई कष्ट नहीं है क्या दोयल दोयल क्या होता है वो मेरे को नहीं मालूम दुख 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 लिखा है उसमें दुख कष्ट किसमें डिक्शनरी में अच्छा डिक्शनरी का तो होगा मतलब इतना परम आनंद है तो फिर दुख का कोई अवकाश ही नहीं हाँ, है दुख का कोई अवकाश नहीं अच्छा ठीक है कोकिल पंचम टहुका अंदर हाँ ये क्या कह रहे कोकिल पंचम टहुका अंदर कोकिल पंचम किसको कह रहे नहीं मालूम नहीं मेरे को
जग निर्वग्ना एक त्रिमंत्र वो तो सबको मालूम है। अच्छा, वो त्रिमंत्र के बारे को दूर करने वाला ये त्रिमंत्र एक साथ निष्पक्षपाती त्रिमंत्र हम बोलते हैं। और फिर ये जो है सिद्ध मंदिर में भगवान भीतर केवल भावे मोक्ष दंतर, केवल भावे मोक्ष दंतर, सिद्ध मंदिर में भगवान भीतर, हाँ ये तो क्लियर। अपना ये जो शरीर है वो ही एक सिद्ध मंदिर हो जाता है और मैं शुद्धात्मा हूँ वो तत्व स्वरूप से भगवान भीतर है, केवल भावे मोक्ष सदंतर। केवल भाव कौन सा होता है? केवल केवल भाव, भाव, केवल भाव मतलब मैं शुद्धात्मा हूँ। अच्छा, उसमें मोक्ष केवल मोक्ष का अनुभव होता है, ऐसा बोल रहे हैं ना? सदंतर सदंतर। अच्छा ठीक है। और बाह्य अंतर स्वसंवेदन मतलब रिलेटिव और रियल में स्वसंवेदन, ये आत्मा की शक्ति है। स्वसंवेदन मतलब खुद का ही सुख का अनुभव करना। तो रिलेटिव में भी सुख का अनुभव होता है? हाँ, रिलेटिव में भी होता है जब हमें पता चले कि ये रिलेटिव है। अच्छा, उसमें भी उसका प्रभाव होता है जो है अगर होता है। अच्छा ठीक है। और फिर है प्रवचन अंजन संकित निर्मल शन संजीवन आनंद प्रेमल। आनंद प्रेमल, प्रवचन अंजन संकित निर्मल क्षण संजीवन आनंद प्रेमल। प्रवचन अंजन मतलब ज्ञानांजन जो बोलते हैं ना, में जो दृष्टि प्राप्त हुई है उसकी बात कर रहे हैं। समकित निर्मल तो उसके प्रवचन के उसके उससे जो है मतलब संकित संकित करने वाला है प्रवचन उनका जो है। हाँ, और निर्मल का मतलब है भीतर इतनी लघुता होना। ठीक है। हमारी कोई कितनी भी तारीफ करे भी हम भीतर से संकुचित हो जाए, ऐसी समकित दृष्टि हमें प्राप्त हुई है। अच्छा, क्षण संजीवन आनंद प्रेमल। क्षण संजीवन मतलब हर एक क्षण को हम जीते हैं। अच्छा अच्छा, और भीतर का आनंद का अनुभव ले रहे हैं। अच्छा ठीक है। शुद्ध निरंतर स्वरमण हृदय। शुद्ध निरंतर स्वरमण मतलब स्वरमणता मतलब भीतर मैं शुद्धात्मा ही हूँ, एक ऐसी अंदर रमणता शुरू हो जाती है। अंदर में मतलब अंदर में अंतस्करण में। हाँ अच्छा, स्वरूप में। अच्छा। अंतस्करण तो पर रमणता है। अच्छा, स्वरूप में मतलब अंदर में अपनी स्वरमणता शुरू हो जाती है। हाँ, स्वरमणता होती है और पर रमणता का ज्ञाता दृष्टा हो जाता है। अच्छा, तो वो ज्योत सब स्तर मोक्ष ही रहता है ऐसा ऐसा उसका जो है ज्योत। हाँ, पहले महामुक्तात्मा अपरमात्मा महाकारण मूल सिद्ध ज्ञान आत्मा, ये थोड़ा महाकारण मूल आत्मा आप परमात्मा, ये दादा भगवान के लिए बताया गया है। महामुक्तात्मा आ परमात्मा, देहधारी परमात्मा है महाकारण मूल सिद्ध ज्ञानात्मा। महाकारण मूल, हाँ मतलब महाकारण मूल
सिद्ध ज्ञानात्मा, ज्ञान रूपी ऐसा सिद्ध अवतार है कि वो भी हमारे लिए मोक्ष का कारण बनते हैं, मोक्ष का कारण बनते हैं। और ये लास्ट है, नर्तन निर्ग्रंथ अमन मयूरा चिर स्वार अगम धीर गंभीर आ। हाँ, नर्तन निर्ग्रंथ मतलब, नर्तन मतलब बिना तन के? नहीं नहीं नहीं, नर्तन नर्तन निर्ग्रंथ अमन मयूरा मतलब निर्ग्रंथ हो गए, ग्रंथियों से मुक्त हो गए। नर्तन निर्ग्रंथ अमन मयूरा, शुद्धात्मा का अनुभव बढ़ते बढ़ते मन का विलय हो जाता है, मन होते हुए भी अमन है। चीर स्वरागम धीर गंभीरा, चीर स्वरागम धीर गंभीरा, ये ज्ञानी पुरुष के लक्षण बताए गए हैं। स्वरागम मतलब आत्मा में रहते हैं, ऐसा बोल रहे? क्या स्वरागम मतलब? स्वरागम का क्या मतलब होता है, कि आत्मा में रमनता? हाँ हाँ। अच्छा, तो वो ऐसे धीर गंभीर ऐसे ज्ञानी पुरुष है, ऐसा बोलना चाह रहे ना? हाँ। और नर्तन, नर्तन का क्या बता रहे हैं, मुझे समझ नहीं आया, नर्तन और मयूरा का क्या बताना चाह रहे हैं? नर्तन निरग्रंथ अमन मयूरा, जैसे मोर कैसे नाचता है कीर्तन, मोर जब कला करता है ना अपनी सभी, तो वैसे शुद्धात्मा की दृष्टि जब होती है तब मन भी नाचने लगता है। अच्छा, मन है अच्छा। नहीं है, कहने का तात्पर्य इतना है। मन क्या नहीं है? क्या आपने लास्ट क्या सेंटेंस बोला, लास्ट वाक्य क्या बोला? टूटा आवाज टूट रही। मन होते हुए भी मन नहीं है। अच्छा, मन नहीं है, क्योंकि सभी ग्रंथियों से मुक्त हो गए, निर्ग्रंथ। समझ, अब मन डिस्टर्ब नहीं करता है, डिस्टर्ब मन के पार हो गए, इसलिए अमन। गौरवन जी, एक छोटा सा पूछ सकता हूँ कि बाद में पूछूं? हाँ, बात एक बीच में ले लेते हैं, बात ही नेक्स्ट लेते हैं। जय सच्चिदानंद, भारती कोई। हाँ, जय सच्चिदानंद, मारे शू पूछू तू के श्रेणी 30 ज्ञान सूत्र में पेज 46 अने बे छे 268 एंड 269। कांतिलाल जी बोलू, मने आ समझू छे थोड़ुक डीप मां, एमने तो समझाय छे ઉપર પણ થોડુંક વિશેષ સમજાવો ને પ્લીઝ, કે છે સામાન્ય ઉપયોગ એટલે શું? તો કે દેહ સાથે કેવળ જ્ઞાની હોય અને કલ્યાણ ભાવે બધા સાથે હોય, અને નેક્સ્ટ વન કે છે વિશેષ ઉપયોગ એટલે શું? તો કે શુદ્ધાત્મા અને એક ભૂતકલ પોતે મન વચન કાયા જોડે જ હોય ઉપયોગ કરીને, બધાની સાથે હોય, એ તો દાદાની સ્થિતિ લાગે છે અત્યારના, તો એ સમજાય છે દાદાની દશા છે ને કલ્યાણ ભાવની, એ લોકોની વચ્ચે હોવા છતાં પણ એ બધા સામાન્ય
भावे रहता होई छे असामान्य होवा छता पण एटले के पोते बीजा करता कई विशेष छे एवं जरा पण ए बतावा मांगता नथी। आज लघुत्तम पुरुषनी आखी एमनी पोती पोतानी आंतरिक भूमिका छे के बद्दानी जोड़े एक सामान्य व्यक्ति नी जेम रहीने पोते जीवता होय केम तो के कल्याण नी भावना छे माटे पछी आगळ શું વાક્ય છે એટલે આ જ્ઞાની પુરુષ માટે છે સામાન્ય ઉપયોગ હા જ્ઞાની પુરુષ એકલા માટે છે આપણે મહાત્માઓને શું કરવાનું છે તો મહાત્માઓનો પણ મહાત્માઓનો પણ આખો એક સામાન્ય ભાવે જ હોવું જોઈએ એમને પણ એમ પોતે એવું કહેવા માંગે છે સામાન્ય ભાવ એટલે આપણે જેમ બહાર નીકળ્યા એટલે આપણી અંદર એક સમજમાં હોય કે આ જીવ માત્રની અંદર શુદ્ધ આત્મા છે બસ આખો એક શુદ્ધ ઉપયોગ કેવો તો કે સામાન્ય ભાવે પછી આ ભારતીબેનમાં શુદ્ધ આત્મા છે આ મુકેશભાઈમાં શુદ્ધ આત્મા છે આ જોશનાબેનમાં શુદ્ધ આત્મા છે એ બધું ના હોય એમ જીવ માત્ર શુદ્ધાત્માના દર્શન કરતા કરતા પોતે ચાલ્યા જ કરે બસ કોઈ પણ પ્રકારની વિશેષતા નહીં બસ ટૂંકમાં જયારે ભારતીબેન બહાર જાય છે ડ્રાઇવિંગમાં ડ્રાઇવિંગ કરી ક્યાંક જતા હોય ત્યારે એવી રીતે પહેલેથી જ કહી દેવાય કે બધે શુદ્ધાત્મા છે અને હું શુદ્ધાત્મા છું ત્યારે પાછું બધું ભૂલી જવાય પછી જયારે કોઈ સામે આવે ત્યારે દેખાય નહીં શુદ્ધાત્મા ભૂલી નથી ગયા પણ એ લક્ષ રહ્યું નથી પણ પ્રતીતિ સ્વરૂપે છે કારણ કે હવે શું ખરીદવાનું છે એના તરફ આખી વસ્તુ જાય ને આપણે એટલે એક ફાઇલના સંભાવે નિકાલ રૂપે આખી વસ્તુ બને છે અને પછી વિશેષ ઉપયોગ વિશેષ ઉપયોગ ભારતી બેને શુદ્ધાત્મા તરીકે જોયા કરો એમ આપણે ફક્ત ઋણાનુબંધ જેટલો જ વ્યવહાર છે બાકી ખરું તો ફાઇલ નંબર એક થી મુક્ત થવાનું છે બીજા સાથે આપણે શું લેવા દેવા એમ પોતે શું કરી રહ્યા છે એ જોવું જાણવું એ આખો એક પૂતગલ ઉપરનો ઉપયોગ છે બરોબર હા એ ડિફરન્સ કપડી બરોબર જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કશ્યપજી જય સચ્ચિદાનંદ ये जो है जय दिवसे जयकार गूंजे सीडी 27-04 जय दिवसे जयकार गूंजे ज्ञानी नो आ मलक मा ते दिवसे आ विश्व नु कल्याण थाशे पलक मा आ थोड़ा इसके बारे में स्वयं से तो समझ में आ रहा है लेकिन थोड़ा डीप मीनिंग इसका भाव बताएं कि ये क्या એટલે જે દિવસે જયકાર ગૂંજશે જ્ઞાનીનો આ મલકમાં મલકમાં એટલે કે આ વિશ્વમાં જ્યારે દાદા ભગવાન અસીમ જય જયકાર હો એ શુદ્ધ ઉપયોગ પૂર્વક થતી ભક્તિ જ્યારે આ વિશ્વની અંદર ગૂંજશે એ દિવસે આ વિશ્વનું કલ્યાણ થશે પલકમાં એટલે ક્ષણ વારમાં એ કલ્યાણ થઈ જશે આપણા પોતાનું પણ કલ્યાણ થઈ જશે
मतलब उनके वाइब्रेशन वाइब्रेशन पॉजिटिव वाइब्रेशन से सबके कल्याण होगा। पॉजिटिव नेगेटिव सी पर ऊपर छे आ। अच्छा अच्छा हाँ, कारण के पॉजिटिव ए नेगेटिव नी अपेक्षा है छे अने नेगेटिव ये पॉजिटिव नी अपेक्षा है छे अने आजे भक्ति छे ए नेगेटिव ने पॉजिटिव की पर आटे ते दिवसे आ विश्वनु कल्याण था से पलक मा मतलब क्षण कल्याण थई वैसे एवं के छे वो कल्याण होगा क्योंकि वो सब जो है मतलब वो कल्याण क्यों होगा फिर से थोड़ा आवाज टूटा था क्या खुद की ही भक्ति है इसलिए। अच्छा तो वो सब शांत हो जाएगा इसलिए ऐसा इसलिए कल्याण होगा ना। नहीं परम तत्व को उपलब्ध हो जाएगा। अच्छा आनंद का आनंद की अनुभव होगा ऐसा बोलना चाहिए। हाँ हमारे ही अंदर तत्व स्वरूप से दादा भगवान है ऐसा अनुभव हो जाएगा। अच्छा आनंद के कारण कल्याण ठीक है। हाँ। प्रमाण ना प्रत्येक होने पंच आग्ना कल्याण के ये पंच आग्ना कल्याण के क्या बताना चाहिए। पांच आज्ञा जो है वो हमारे कल्याण के लिए है। अच्छा कल्याण के लिए। अच्छा शुद्ध भाव रमने विष्णु कल्याण चौकस सही है मतलब जब पांच आज्ञा सभी ब्रह्मांड के हर कोने में होगी तब और वो शुद्ध भाव होगा तब जो है विश्व का कल्याण निश्चित हो जाएगा ऐसा बोलना चाह रहे। हाँ हाँ अच्छा जे घर या स्थानक मंदिर है स्थानक मंदिर है कौन सा मतलब वो जो स्थानक मंदिर कौन सा होता है ये थोड़ा मुझे पूछना। स्थानक मंदिर मतलब कोई मंदिर। अच्छा जे घर या स्थानक मंदिर है। अच्छा ठीक है और ये मूल शुद्ध सनातन छे इटर्नल विलसे ब्रह्मांड मा ये विलसे ब्रह्मांड मा क्या होता है। मूल शुद्ध सनातन छ इटर्नल बिल से ब्रह्मांड मा तेनी छे वैकल्पी अवस्था टेम्पररी संकल्प मा इले मूल जे छ इटर्नल तत्वो छे एनी वात करेली छे। तो विल से मतलब कि वो घूमना घूमना हाँ हाँ अच्छा वो घूमते रहते हैं ऐसे बोलना चाह रहे ना। ये विश्व के अंदर छ इटर्नल तत्व के अलावा और कुछ नहीं है। कुछ नहीं तेनी छे वैकल्पिक अवस्था इसका जब मिलना होता है तब ये अवस्था खड़ी होती है टेम्पररी कल्पमा ठीक है ये समझ में। लास्ट ये पूछना है ये मानव रूपी भूतलाना मूल आधार से तत्व आत्मा मा एनी जो सूक्ष्म हाजित थी सचराचर जगत आत्मा मतलब जीवात्मा। नहीं मैं देखता हूँ जरा मानव रूपी पुतलानो मूल आधार से तत्त्वात्मा एनी जे सूक्ष्म हाजरी थी सचराचर जगतात्मा इतले छ जे इटर्नल तत्वों तो खरा पण एनी अंदर जे आत्म तत्व छे कि जेनी अंदर दर्शन अने ज्ञान शक्ति रहेली छे एनी सूक्ष्म हाजरी थी आ जगत अचर अचर आपने देखाय छे। अच्छा जीवात्मा तत्व जगत आत्मा इतले जीवात्मा। हाँ 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 अचर जे देखाय छे ने ए आत्मानी सूक्ष्म हाजरी नु परिणाम छे। हाँ जी धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। गीता बेन हाँ जी संदीपानंद जी आ रेफरेंस छे पानू सात
तारीख 8/10/73 मुंबई। अने बुक नंबर? बुक नंबर B6। ओके तमे बोलजो ने जी कार्ड। अने नीचे पेज 3/43 એમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કે બધાને આપણે હેલ્પ નહીં કરવાની, શુદ્ધાત્મા તો આમાં પણ હાથ ઘાલતો જ નથી, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ પેરેગ્રાફ। નીચેથી ત્રીજો પેરેગ્રાફ, હાજી સર, કાંતિયાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ સાહેબ। આમાં થોડુંક દાદા ભગવાન આપણને એ વાત કહેવા માંગે છે કે રૂપાળો અહંકાર, એ થોડુંક સમજાવવાનું થોડુંક એમાં હું બોલું સાહેબ? હા, પણ વાક્ય ક્યાં છે આમાં? હા, આમાં છે ને એ જ પેરેગ્રાફમાં, બધાને આપણે હેલ્પ નહીં કરવાની, શુદ્ધાત્મા તો આમાં હાથ ઘાલતો જ નથી, પણ પ્રજ્ઞા છે તે પ્રજ્ઞા વિશેષ થઈને એમાં હાથ ઘાલે છે, તેથી ડખો થાય છે। એ પ્રજ્ઞા થી ડખો પણ થાય એવું નહીં? હા, એ જરા સમજાવો। બધાને આપણે હેલ્પ નહીં કરવાની, હા, શુદ્ધાત્મા તો આમાં હાથ ઘાલતો જ નથી, પ્રજ્ઞા છે તે પ્રજ્ઞા વિશેષ થઈને તેમાં હાથ ઘાલે છે, તેથી ડખો થાય છે। હાજી, પણ તેને ખોરાક નહીં આપવાનો। આપણે હવે અહંકાર ડ્રામેટિક રહ્યો એટલે ઘણી વાર અમુક શાસ્ત્રોમાં બુદ્ધિ ને પણ પ્રજ્ઞા તરીકે લીધેલી છે, એટલે આપણે પ્રજ્ઞા શબ્દ તરફ નહી જતા, બુદ્ધિ ઘણી વાર ડખો કરે છે। કોણ કરે છે? બુદ્ધિ, બુદ્ધિ આવે છે, આગળ આવે છે કે હવે અહંકાર ડ્રામેટિક રહ્યો, હું આમ કરી બતાવું, કરી બતાવું, એવું આપણે હવે નથી રહ્યા। મન પેટ બતાવ્યા કરે છે, બુદ્ધિ વગેરે એ બધા પાર્લામેન્ટના મેમ્બરો છે, એ અંતર્ગત પાર્લામેન્ટમાં, રિલેટિવ ની પાર્લામેન્ટમાં એ સભ્યોને ઓળખવાના છે, એ તો અહંકાર રૂપાળો લાગે છે તે જોવાનું। એટલે બીજાને હેલ્પ કરવાની જે વૃત્તિ છે ને, એ આખો એક રૂપાળો અહંકાર છે, પોતે રૂપાળા દેખાવા માટે હેલ્પ કરે છે ને, શેના માટે કરે છે? હા, એટલે જ, બરોબર, હા, એટલે આ પાર્લામેન્ટમાં કીધું એટલે આ જે મન બુદ્ધિ ચિત્ત અને આપણો આ ડ્રામેટિક અહંકાર એ જ સાહેબ? હાજી હાજી, એ જ, એટલી મોટી જગ્યાએ બેઠો છે પાર્લામેન્ટરી સીટમાં? હા, અરે બાપરે, બહુ મોટી, કારણ કે એ અહંકાર જ્યાં સુધી સહી નહીં કરે ત્યાં સુધી એ અંતસ્કરણ ની અંદર જે કઈ પણ ચાલી રહ્યું છે એ બહાર વર્તન સ્વરૂપે આવશે નહીં। જયારે એની સહી થાય ત્યારે જ આગળ જાય બધું, ત્યારે આવે, માટે એનું બહુ મોટું ઇમ્પોર્ટન્સ છે, પણ એ બુદ્ધિને ફોલો થાય છે। શરૂઆતમાં મનની અને બુદ્ધિની ભાંજગડ ચાલ્યા કરે, હાજી, આમાં કહ્યું ને પેલા મન પેમ્ફલેટ બતાડે, પેમ્ફલેટ બતાડે છે, હા હા, મન પેમ્ફલેટ બતાડે, પેમ્ફલેટ બતાડે, વડોદરા જઈએ એમ, 26 તારીખ થી 30 એપ્રિલ 5 દિવસની શિબિર છે એમાં જઈએ એમ, હવે મત બતાવ્યું ને, પછી બુદ્ધિ કે તો બહુ ગરમી હશે કે
એટલે પછી ડિસિઝન આવે ના આવે, એટલે બુદ્ધિ નું જે ડિસિઝન આવે પછી અહંકાર સહી કરે, એટલે આખી પાર્લામેન્ટ પદ્ધતિ છે એમ. આમાં કોઈ એકનું કશું ચાલતું નથી એમ કેવા માંગે છે. ના, ચિત્તનું ના ચાલે આમાં. હા, બધાનું ડિસ્કશન થાય અને પછી કોઈ પણ કાયદો હોય એ પસાર કરવામાં આવે. પણ હવે આપણે જે અહંકાર રહ્યો ને એ ડ્રામેટિક રહ્યો. ડ્રામેટિક એટલે ફાઇલ ના નિકાલ કરવા પૂરતો રહ્યો. પણ સાહેબ, આપણે આ ડ્રામેટિક અહંકાર રહ્યો એની પણ સહી ચાલે એટલી બધી ચાલે જ ને, તે સિવાય વર્તન માં આવે જ નહીં. ઓહો, હાજી સાહેબ. એટલે આ બધા જે બુદ્ધિ, આ મન છે કે આ અહંકાર ડ્રામેટિક, એ તો બધા પ્રકાશ જ કરે ને એકબીજાની ઉપર, કે આ હવે આ વાતનું આવી રીતે આપણે એ કરીશું, ફાઇલ નો સંભાવે આવી રીતે કરીશું એમ. એટલે પ્રકાશ જ કરે છે ને. હા હા જી હા હા. પછી લાસ્ટ કોણ માન્ય કરે છે સાહેબ? આ લાસ્ટ તો બુદ્ધિ જ્યાં સુધી ડિસિઝન ના આપે ત્યાં સુધી અહંકાર સહી ના કરે. હવે આપણે વચ્ચે જે પ્રજ્ઞા શક્તિ જાગૃત થયેલી છે ને, એ પ્રજ્ઞા શક્તિ આપણને હવે ચેતવશે એમ કે આ મન બતાવે છે એ પ્રમાણે ચાલવું, કે આપણો ધ્યેય છે એ પ્રમાણે ચાલવું, કયા પ્રમાણે ચાલવું એમ. તો આપણો જે ધ્યેય છે કે આજ્ઞામાં જ રહેવું છે અને માત્ર ફાઇલ ના સંભાવે નિકાલ રૂપે જ હોય, એટલે આપણે આજ્ઞા સ્વરૂપે, આજ્ઞાની સમજ સ્વરૂપે રહેવામાં પ્રજ્ઞા શક્તિ આપણને મદદ કરે છે, એમાં હેલ્પ કરે છે. બુદ્ધિ મનના પ્રમાણે કરવાનું આપણને કોચ કર્યા કરે. આ તપ છે આપણું અંદર. પ્રજ્ઞા શક્તિ આપણને જે ચેતવે છે એને જો સિન્સિયર રહીએ તો એ શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય, પાંચમી આજ્ઞા. ની તો ફાઇલ ના સંભાવે ના નેજા હેઠળ પોતાને જે ગમે છે એ કરવા તરફ પ્રેરાય એવું પણ બને, એવું બને. હા, પ્રજ્ઞા બને. હા જી હા. એટલે પ્રજ્ઞા તો એ જ પક્ષમાં હોય ને કે હા, આપણે આ ફાઇલ નો સંભાવે નિકાલ કરવો જ છે, એક પક્ષમાં આવે ને પ્રજ્ઞા. હા, ઘણીવાર મનનું જોર એટલું બધું હોય ડિસ્ચાર્જ સ્વરૂપે તો એ ગાંઠે નહીં, ઘણીવાર એની અંદર જે ધાર્યું હોય એ કરાવીને જંપે. એટલે અહીંયા આપણી અંદર એક વિશેષ જાગૃતિ રહેવી જોઈએ કે આ મન બતાડે છે એ ખરેખર આ ફાઇલ છે એમ. પોતાને ગમે છે માટે જવું છે કે પેલા આપણને બોલાવે છે માટે જવું છે, આ આપણને ખબર પડવી પડે, પડવી જોઈએ કે મનના કયા પ્રમાણે ચાલી રહ્યા છે કે આજ્ઞા પ્રમાણે ચાલી રહ્યા છીએ. જય સચિદાનંદ.
किन्नर बेन जय सच्चिद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद स्वामी जी जय सच्चिदानंद जी स्वामी जी पातवाणी त्रण माथी प्रश्न छे हाँ जी एक बोलजो ने रेफरेंस पातवाणी त्रण पेज नंबर 136 ओके તમે બોલજો ને હું કાઢી નાખું હાજી સ્વામીજી આમાં એક શબ્દ આવે છે તાબોટા પાડે એ નથી સમજાતું કે દુઃખને પ્રશ્ન છે કે દુઃખને મનાવીએ તો ના જાય દાદાશ્રી કહે ના એને મનાવાય નહીં એને પટાવીએ તો એ પટાવાય નહીં એવું છે એને તો આંખો કાઢવી પડે એ નાન્યતર જાતિ છે એટલે એ જાતિનો સ્વભાવ જ એવો છે એને અટાવીએ પટાવીએ તો એ વધારે તાબોટા પાડે અને આપણી પાસે ને પાસે આવતું જાય તાબોટા પાડે એટલે તાલી પાડે એમ તાલી પાડે ઓકે હા તાબોટા પાડે એમ મને એમ કે ચાડા પાડે પણ બેસતું નતું બરાબર હા હા બરાબર છે એટલે તાબોટા પાડે એટલે શું તો કે આપણું ધ્યાન ખેંચવા માંગે છે એ તરફ એમ હાજી હાજી હા જી 145 સેમ અમાજ હા આજ બુક માં 145 એમાં એકદમ છેલ્લો પેરેગ્રાફ છે એમાં રસ્ટન અને પિસ્ટન શબ્દ આવે છે સ્વામીજી હા રસ્ટન અને પિસ્ટન એ ટેકનિકલ વર્ડ છે આખો એન્જિનિયરિંગ નો હા જી આખું વાક્ય શું છે આમ હા જી હા જી પ્રશ્ન છે અમારો ભત્રીજો રોજ 9 વાગે ઉઠે છે કશું કામ થતું નથી દાદાશ્રી કહે આપણે તેને ઓઢાડીને કહીએ કે નિરાતે સુઈ જા ભાઈ એની પ્રકૃતિ જુદી તે મોડો ઉઠે ને કામ વધારે કરે નક્કરમી 4 વાગ્યાનો ઉઠ્યો હોય તોય કશું ના કરે હું દરેક કામમાં હંમેશા લેટ હતો સ્કૂલમાંય ઘંટ સંભળ્યા પછીથી ઘરેથી નીકળતો અને કાયમ માસ્તરનો કકડાટ સાંભળતો હવે માસ્તરને શી ખબર કે મારી પ્રકૃતિ શું છે દરેકનું રસ્ટન જુદું પિસ્ટન જુદું જુદું હોય આપણે આ શબ્દમાં નહીં જવા કરતા આ શબ્દ એક્ઝેક્ટ મને ખબર નથી પણ કહેવા શું માંગે છે કે દરેકની પ્રકૃતિ અલગ અલગ હોય છે હાજી હવે આપણે સામાન્ય રીતે આપણી પ્રકૃતિ પ્રમાણે બીજાને ચલાવવા ટેવાયેલા છે હાજી અમે વહેલા ઉઠીએ છે તમે ઉઠો એમ હાજી એટલે દાદાએ કહ્યું ને કે આપણે તેને ઉડાડીને કહીએ કે નિરાતે સુઈ જા ભાઈ એની પ્રકૃતિ જુદી તે મોડો ઉઠે ને કામ વધારે કરે ને અક્કરમી 4 વાગ્યાનો ઉઠ્યો હોય તોય કશું ના કરે એટલે એ પોતે પણ એમની પ્રકૃતિની વાત કરે છે એમ હાજી એ તો સમજાય પ્રકૃતિ જુદી જુદી હંમેશા લેટ હતો સ્કૂલમાં ઘંટ સાંભળ્યા પછીથી ઘેરથી નીકળતો અને કાયમ માસ્તરનો કકડાટ સાંભળતો હવે માસ્તરને શી ખબર પડે કે મારી પ્રકૃતિ શું છે દરેકનું રસ્ટન રસ્ટન જુદું પિસ્ટન જુદું હોય હવે આ આમ ઇંગ્લિશ વર્ડ છે હા જી હા પણ આનો આખો સાર મને એટલું સમજાય છે કે દરેકની પ્રકૃતિ જુદી જુદી છે અને એ પ્રકૃતિ આપણે ઓળખીએ તો એની સાથે કઈ રીતે સંભાવે નિકાલ કરવો એ આપણને સમજાય જી સ્વામીજી હા જી જી પેજ નંબર 151 આમાં સ્વામીજી આ માલ હા જી શું નામ તમારું પીનલ કૃષ્ણા તમે કૃષ્ણા નામથી ઓળખતા હશો સ્વામીજી સુરતથી પીનલ સુરતથી કૃષ્ણા કૃષ્ણા નામે ઓળખ હા આપણે હા 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 ચેતના આંટીને ત્યાં મળ્યા હતા હા પણ એ અવાજ એકદમ ઓળખીતો લાગ્યો અને નામ પીનલ એટલે મેં પૂછ્યું હા જી સ્વામીજી બરાબર બોલો બોલો સ્વામીજી આ માલ રાશિ શબ્દ ઘણીવાર સાંભળ્યો છે પણ મને અર્થ નથી ખબર એનો આ પેજ નંબર 151 પર છે હા જોઈએ આપણે હા જી પ્રશ્ન છે આ અનસર્ટિફાઇડ ફાધર અને મધર થઈ ગયા છે એટલે આ પઝલ ઊભું થાય છે એટલા પઝલ ઊભું થાય છે ક્વેશ્ચન છે દાદાશ્રી કહે હા
नहीं तो छोकरा आवा होए ज नहीं, छोकरा कह्या गरा होय, कह्या गरा होय, आ तो मां बाप ज ठेकाणा वगरना छे, जमीन एवी छे, बीज एवू छे, माल राशि छे। ઉપરથી કહે છે કે મારા છોકરા મહાવીર પાકવાના છે, મહાવીર તે પાકતા હશે, મહાવીરની માં તો કેવી હોય, બાપ જરા માકા ચૂકા હોય તો ચાલે, પણ માં કેવી હોય? હા બરાબર, એટલે આમાં શું જાણવું છે બેન તમારે? એટલે સ્વામીજી આ માલ રાશિ છે એ કઈ નેગેટિવ શબ્દ છે, મને એ નથી સમજાતો, માલ રાશિ છે એટલે શું? માલ રાશિ નો મતલબ શું છે કે આ કળિયુગ નો માલ બધો આવો છે એમ કહેવા માંગે છે. હાંજી, ખ્યાલ આવ્યો? હાંજી હાંજી. હવે બીજ, બીજ જ એવું હોય તો કઈ રીતે સારી વસ્તુ ઉગે એમ કે છે. હા સમજાયું? હાંજી હાંજી. હા, કારણ કે મા બાપ ની પાસે આજે ટાઈમ નથી કે બાળકોને શું સંસ્કાર આપવા એમ. જી, એટલે કહે છે કે બીજ, બીજ એવું છે, માલ રાશિ છે, ઉપરથી કહે છે કે મારા છોકરા મહાવીર પાકવાના છે. મહાવીર તે પાકતા હશે, મહાવીર ની માં તો કેવી હોય, બાપ જરા વાંકા ચૂકા હોય તો ચાલે, પણ માં કેવી હોય એમ કહેવા માંગે છે. જી સ્વામીજી, જાગૃત થઈએ આપણે એટલા માટે એમને આ કહેવું પડ્યું કે આ કાળના અનસર્ટિફાઈડ ફાધર અને મધર થઈ ગયા છે એટલે આ પઝલ ઉભું થાય છે. કયું પઝલ? તો કે મા બાપ ને એમ છે કે આ છોકરાઓ કશું જ સમજતા નથી, કશું જ સાંભળતા નથી, એમને જેમ ફાવે એમ કર્યા કરે છે, અને છોકરાઓને એમ થાય છે કે મા બાપ ને કઈ ભાન નથી, કે તમે અમારા માટે કર્યું શું કે. એટલે આ બહુ મોટું પઝલ છે આજે એમ એમ કહેવા માંગે છે. જી સ્વામી. હા જી હા જી, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. મોસ્ટ વેલકમ. જય સચ્ચિદાનંદ. પગે લાગુ છું, આશીર્વાદ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કાંતિયાનંદજી. જય સચ્ચિદાનંદ કાંતિયાનંદજી, ગોરંગાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલ કાંતિયાનંદજી, અઢીટ તપ વિશે થોડું પ્રકાશ પાડો. એના વિશે? અઢીટ તપ. અઢીટ તપ. અઢીટ તપ તો એક બહુ મોટામાં મોટી વસ્તુ છે. આ કે વ્યવહાર દ્રષ્ટિથી હું અમીબેન છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું, આ યથાર્થ સ્વરૂપે અંદર સમજણ રહ્યા કરે, રિલેટિવ એ રિલેટિવ અને રિયલ એ રિયલ, આ ખરેખર આપણું અઢીટ તપ છે. પછી એનાથી એક સ્ટેપ નીચે ઉતરીએ તો મન, મન જે બતાવી રહ્યું છે અને પ્રજ્ઞા શક્તિ આપણને જે ચેતવી રહી છે, એ બેની વચ્ચે અંદર અંદર એક પ્રકારનું આપણે ઘર્ષણ કહીએ તો ઘર્ષણ એમ. મન કોઈ કે એવી ફાઇલ હોય તો મન એને સીધા કરવાનું બતાડે આ, બરાબર. અને એક બાજુ પ્રજ્ઞા શક્તિ કે હવે ફાઇલ નો નિકાલ લાવો ને કહીએ. આ પણ છે ફાઇલ નો સંભાવે નિકાલ, એ આખી એક સમજ સાથે ફાઇલ સાથે વ્યવહાર કરવો, અઢીટ તપ છે આ. એ મહાત્મા પોતે જ સમજી શકે અંદર, બાહ્ય તપ નથી આ, બરાબર છે. હા, વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજ, અને ફાઇલ નો સંભાવે નિકાલ, એ આપણું અંદર અઢીટ તપ છે.
કારણ કે મન છે ને એ ફાઇલ નો સંભાવ્ય નિકાલ નહીં કરવા દે. કરેક્ટ. કારણ કે મન એ ગયા અવતારનું અજ્ઞાન છે, એટલે એના પ્રમાણે આપણને ચલાવવા જશે. રાઈટ. અને પ્રજ્ઞા શક્તિ આપણને ચેતવશે કે આ બધાને સીધા કરવામાં તો આપણે વાંકા થઈ ગયા, હવે નિકાલ લાવો ને, કે જે છે જેવું છે એવું, હવે એનો સંભાવ્ય ઉકેલ લાવો. એ સામેથી સીધા થઈને આયા છે, હવે આપણે ક્યાં વાંકા થવું હોય એમ. બરાબર. પણ મન છે ને એ તે દાડે આપણને બોલાયા નહોતા ને, માટે આપણે હવે નહીં બોલાવાના. મન આવું કહેશે અને પ્રજ્ઞા કહેશે કે એ એમના સંજોગો છે, આપણું કાર્ય આમંત્રણ આપવાનું છે, બસ. પછી આવે ના આવે એ વ્યવસ્થિત, આપણા તરફથી વ્યવહાર પૂરો થયો. પણ મન એ વસ્તુ પેલી પકડી રાખશે, જે સંયોગ નો વિયોગ થઈ ગયો, પણ મન એ વિયોગ થયેલા સંજોગમાં લઈ જશે એમ, કે એમણે આપણને બોલાયા નહોતા, માટે આપણે એમને બોલાવવાના નહીં. આવી રીતે હવે પ્રજ્ઞા શક્તિ શું કહે છે, કારણનો ઉકેલ લાવવો છે ને, આપણે વ્યવહાર રાખવો છે, માટે આમંત્રણ આપો, એવું પ્રજ્ઞા શક્તિ કહેશે એમ. બરાબર. એટલે આ તપ એટલે આજ્ઞા, એક એટલું બધું અધિક તપ છે આપણી અંદર ચાલ્યા કરે છે. અને આપણે મનના કયા પ્રમાણે ચાલતા નથી અને ધ્યેય પ્રમાણે ચાલીએ છીએ, એ આપણો આખો આંતરિક પુરુષાર્થ છે. એટલે આખો દિવસ જે દાદા કીધું, આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ, એટલે ધર્મમાં રહ્યા અને જો પૂતગલમાં ગયા તો અધર્મમાં વયા ગયા, અને ત્યાં આપણું પૂતગલમાં ગયા એટલે અધર્મમાં ગયા એવું નથી. કારણ કે આખો વ્યવહાર જે આવીને ઉભો રહ્યો છે એ આખો પૂતગલ સ્વરૂપે છે, અવસ્થા સ્વરૂપે છે, એને જાણવું એ ધર્મ છે. કરેક્ટ. એને જાણવું એ ધર્મ છે આપણો. એટલે પહેલી બે આજ્ઞા એ ધર્મ છે. બરાબર. જે કઈ પણ વ્યવહાર અમી બેન ને આવ્યો છે એ અમી બેન નો વ્યવહાર છે, અને હું શુદ્ધાત્મા છું, આ જે સમજ છે એ ખરેખર તપ છે. બરાબર. એટલે પહેલી બે આજ્ઞા આપણા માટે ધર્મ છે અને બીજી બે આજ્ઞા આપણા માટે તપ સ્વરૂપે કામ કરશે. હા બરાબર છે. બરાબર. કે વ્યવસ્થિત નો સ્વીકાર નથી થતો. હા વ્યવસ્થિત નો સ્વીકાર નથી થતો. આપણું જ વ્યવસ્થિત છે અને આપણે આમંત્રણ આપેલું છે, અને આ ફાઇલ ભેગી થયેલી છે, હવે એનો નિકાલ કરો એમ. કરેક્ટ. બરાબર. એટલે શુદ્ધ ઉપયોગ, જેટલો શુદ્ધ ઉપયોગમાં આખો દિવસ ગયો એ આપણું અડિટ તપમાં જશે અને એ આપણું શુદ્ધાત્માના ખાતામાં રકમ જમા થશે. બરાબર છે. એક્ઝેક્ટ. કરેક્ટ. બરાબર. સરસ. અને એક હજી બતાડો, પૂછો ગૌરાંગાનંદજી. હા પૂછો. ગંભીરતા અને ઉદાસીનતામાં કાંતિયાનંદજી શું અનુભવમાં ફેર થાય? એટલે અને હજી એક બતાડો કે ગંભીરતાનો ગુણ આત્માનો છે કે આપણા પૂતગલનો છે? ગંભીરતા એ ખરેખર જાગૃતિનું પરિણામ છે. ઓકે. આત્મા સ્વરૂપે રહ્યા કરે છે, માટે દરેક વસ્તુને હસવામાં કે એને
તીખળમાં નહીં લઈ જવી એમ. સિરિયસનેસ જે કહેવાય છે ને, સિરિયસનેસ એટલે દરેક સંયોગોમાં જાગૃતિ કારણે એની ગંભીરતા હોય એમ, બધું હસવામાં કાઢી નાખે એવું ના હોય એમ. અને ઉદાસીનતા એ બહારનું ના ગમતું, ના ફાવતું, ના પસંદનું એવું રહ્યા કરે એ ઉદાસીનતા નથી એમ. બરાબર. ઉદાસીનતા એટલે અમી બેન ની જે લાઈક ડિસલાઈક છે એમાં પોતે અંદરથી ભળે નહીં એમ. કરેક્ટ. અમી બેન ની જે લાઈકિંગ છે અથવા ડિસલાઈકિંગ છે એને જાણે એમાં ભળે નહીં, એ સાચી ઉદાસીનતા છે એમ. બહારની ઉદાસીનતા નહીં. કરેક્ટ. એમ એટલે એવું હોય એટલે ટૂંકમાં અમી બેન ને કોઈ પ્રસંગ અથવા કોઈને ત્યાં જવાનું ગમતું નથી એ જાણ્યું, ખ્યાલ છતાં એ જોડેની વ્યક્તિને ખબર પણ ના પડે કે અમને આ ગમે છે અથવા નથી ગમતું, પણ એ પોતે પોતાની જ અંદર રહે એ ખરી ઉદાસીનતા છે એમ. એટલે નથી ગમતો છતાં ફાઇલ સ્વરૂપે થયા કરે છે, ગમતું છે એ પણ ફાઇલ સ્વરૂપે થયા કરે છે, પણ ગમતામાં પોતે ઇન્વોલ્વ થતા નથી અને ના ગમતામાં પોતે બીજાને પણ ખબર ના પડે કે આને આ વસ્તુ નથી ગમતી. એટલે પોતે અંદરથી પોતે પોતાના સ્વરૂપમાં છે એ આખી ઉદાસીનતા છે એમ. પડે છે એ થયા કરે છે. હમ એમાં ઇન્ટરેસ્ટ કે ડિસઇન્ટરેસ્ટ નથી, નથી ઉદાસીનતા છે. જેમ પહેલા તમને કોઈ જગ્યાએ જવાનું અથવા તમારી મનપસંદ વસ્તુ મેળવવાનું જે પહેલા તમને હતું, હવે આજે એ રહ્યું નથી અંદરથી. ખરેખર કરેક્ટ. જવું પડે એ વસ્તુ જુદી છે એમ, પણ એ ફાઇલના નિકાલ સ્વરૂપે હોય છે. પહેલાની જેમ ઇન્ટરેસ્ટ પૂર્વક નથી એમ. કરેક્ટ. એ ખરી ઉદાસીનતા છે. એટલે અલગ અલગ. બોલો. રસ રસ બધા ખેંચાઈ ગયા છે. એક્ઝેક્ટલી. એક્ઝેક્ટ પર છે. હા, કરીએ છે બધું જ. ક્રિયા પહેલાની જેમ જ થઈ રહી છે. હવે પહેલાના જેવો રસ એમાં રહ્યો નથી, ઇન્ટરેસ્ટ નથી હવે. કરેક્ટ. કેમ? તો કે આ નિકાલ સ્વરૂપે થયા કરે છે, હવે એના કરતા આપણે નથી. કરેક્ટ. હા, એટલે આપણે જાગૃતિનું પ્રમાણ બતાડે છે આપણને કે આપણે કેટલી આપણી જાગૃતિ વધી રહી છે. હા, બરાબર છે, બરાબર છે. આપણે જાતે જ પોતે બેરોમીટર કાઢી શકીએ એના હિસાબે કે આપણે હજી પોતે જ કાઢી શકીએ. અને આપે જે કીધું કે ક્યાં જવાનું ભી થયું, ભલે અંદરથી ગમો ના ગમો એના જોવાનું નથી, પણ એ ડ્રામેટિક પૂરેપૂરે થઈ જાય ત્યાં આપણે ઉદાસીનતા રહી શકે છે. હા, એટલે એક ગમો અણગમો એ અમી બેન ને છે એ આપણે જાણીએ છીએ. જાણીએ છીએ. કરેક્ટ. એ જાણીએ છીએ અને એ આખું આપણું જે જાણપણું છે સેપરેશન નું એ આખી ઉદાસીનતા છે. ઉદાસીનતા છે એટલે હવે ઇન્ટરેસ્ટ નથી, છતાં થઈ રહ્યું છે. થઈ રહ્યું છે. હા, એને નિગ્લેક્ટ કરતા. હા, નિગ્લેક્ટ નથી કરતા. કરેક્ટ. છતાં એક્સેપ્ટ પણ નથી કરતા. બરાબર છે. નિકાલ છે.
નિકાલ છે અને એને આપણે જ્ઞેયમાં મૂકી શકીએ છીએ બોક્સમાં. હા બરાબર બરાબર છે. બરાબર સરસ. જય સચ્ચિદાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન કાંતિયાનજી. સમય થઈ ગયો છે ને પ્રશ્ન પણ નથી, તો આપણે અહીંયા સત્સંગ પૂરો કરીએ. તમે ત્રિમંત્ર બોલો, અમી બેન ફોલો કરશે. હા હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવસાહુણમ. એસો પંચનમુકારો. એસો પંચનમુકારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવેસીમ. મંગલાણમ ચ સવેસીમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ.